तो जामनगरमां बे दिवस वेपार धंधो बंद राखवा अनुरोध કરવામાં આવ્યો. જિલ્લા કલેક્ટરે બે દિવસ વેપાર ધંધો બંધ રાખવાનો અનુરોધ કર્યો છે. 14મી તારીખ અને 15 તારીખે વેપાર ધંધો બંધ રાખવા અનુરોધ કર્યો છે. ઉત્પાદન કરતા યુનિટો બંધ રાખવા ચેમ્બર અને સંલગ્ન સંસ્થાઓને પત્ર લખવામાં આવ્યો છે. બીપરજોય વાવાઝોડાની આગાહીને પગલે કલેક્ટરે આ અનુરોધ કર્યો છે. જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન, શંકર ટેકરી જીઆઈડીસી ઉદ્યોગનગર, જીઆઈડીસી ફેઝ 2 અને 3માં ઉદ્યોગો બંધ રાખવામાં આવશે. મુસ્તાક દલ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. મુસ્તાક, આ વાવાઝોડાની અસર તમામ જગ્યાઓ ઉપર થાય, પરંતુ તંત્ર તરફથી તમામ લોકોને સતર્ક કરવામાં આવ્યા છે, પત્ર લખવામાં આવ્યા છે, અને તે લોકોને વ્યવસાય ધંધા છે આ બે દિવસ પૂરતા બંધ રાખવાની સલાહ આપી છે. દીક્ષિતા, વાત કરવામાં આવે તો જે રીતે બીપરજોય વાવાઝોડાનો ખતરો જામનગર પર મંડાઈ રહ્યો છે, ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે. ખાસ કરીને જામનગરમાં જો વાત કરવામાં આવે તો જિલ્લા કલેક્ટર બીએ શાહ દ્વારા ચેમ્બર ઓફ કોમર્સના જે છે પ્રમુખ છે એને પત્ર લખીને જાણ કરવામાં આવી છે કે ચેમ્બર ઓફ કોમર્સની જે સંલગ્ન તમામ વેપારી સંસ્થાઓ છે, ઉદ્યોગ સંસ્થાઓ છે, આ તમામને અનુરોધ કરવામાં આવ્યો છે કે આગામી તારીખ 14 અને 15 જૂનના રોજ જે છે પોતાના વેપાર ધંધા બંધ રાખવામાં આવે. મહત્વનું છે કે જે રીતે પવનની ઝડપ 125થી લઈને 150 સુધીની રહેવાની છે, આવા સમયે જો મજૂરો કામદારો કે કોઈ પણ વ્યક્તિ જે પોતાના કામ ધંધે જતો હોય ને કોઈ પણ ખાના ખરાબી કે જાનમાલની નુકસાન થાય તો ખૂબ જ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે છે. ત્યારે આ તમામ તકેદારીના ભાગરૂપે જામનગરના જે છે જીઆઈડીસી, શંકર ટેકરી ઉદ્યોગનગર તેમજ દરેડ ફેસ 2-3 અને વેપારી ઉદ્યોગિક સંસ્થાઓ તમામ દ્વારા જે છે કલેક્ટરના આ પત્રને જે છે માન આપીને પોતાના વેપાર ધંધા 14 અને 15 દિવસ તારીખના જે છે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દીક્ષિતા, બિલકુલ આભાર મુસાક સમગ્ર વિગત બદલ.